સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની સાધારણ સભા મળી હતી, જેમાં મગફળીના ખરીફ પાકનું સર્વેયુ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં ઘટાડો થયો હોવા છતાં ઉત્પાદન વધવાની સંભાવના છે. મગફળીનું ઉત્પાદન 1.86 લાખ ટન વધશે. સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં થવાનું અનુમાન છે. ખેડૂતોએ સૌથી વધુ G20, 32 અને 29 નંબરની મગફળીનું વાવેતર કર્યું છે. આ સાથે જ હવે સિંગતેલના ભાવ વધવાની શક્યતા નહિવત હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને લઈને આગામી દિવસોમાં તહેવાર પર ગૃહિણીઓને રાહત મળી રહેશે. ગઈકાલે અમારી સોમા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની સાધારણ સભા એટલે કે 72મી સાધારણ સભામાં ઓઇલ મિલ એસોસિએશનના આમંત્રણને માન આપી રાઘવજીભાઈ પટેલ પધાર્યા હતા, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી. અને એમાં ખાસ કરીને રાઘવજીભાઈએ અમને એમ કીધું કે ભાઈ ખેડૂતોને વધારેમાં વધારે વાવેતર થાય, છેલ્લા 4 વર્ષથી વાવેતર ઘટતું જાય છે ખેડૂતોનું, એટલે વધારેમાં વધારે વાવેતર થાય અને સોમા અગ્રેસર થાય અને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર સાથ આપવા તૈયાર છે. બીજા નંબરની અંદર રાઘવજીભાઈ એવું પણ કીધું કે ગુજરાત રાજ્યની અંદર ભેરસેળ બંધ થાય અને આમ જનતાને શુદ્ધ સિંગતેલ મળે એ થોડીક મુહિમ ઉઠાવે, એમાં પણ સરકાર સોમાને સાથ આપવા તૈયાર છે. ખાસ કરીને આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કે પહેલી વખત ગુજરાત રાજ્યની અંદર પહેલી વખત અમે ખેતરે ખેતરે જઈ અને જિલ્લે જિલ્લે જઈ અને આ વાવેતર ગયા વર્ષ કરતાં હેક્ટરમાં ઘટવા છતાં ઉત્પાદન વધ્યું, તો એમાં એક અમે ખાસ કરીને ખેડૂતોને પણ ધન્યવાદ આપી છીએ. કારણ કે ખેડૂતોએ પણ એક વિચાર કરી અને જૂની પદ્ધતિ હતી અને નવી પદ્ધતિ અપનાવી, નવા બિયારણ અપનાવ્યા અને જે 2 છોડ વર્ષેની જગ્યા હતી, 2 લાઇનની જગ્યા હતી એને ટૂંકી કરી, પહેલાં 36 ઇંચની જગ્યાએ વાવતા હતા, પછી 32 ઇંચની દે, અત્યારે 18, 20, 24, 28 એવી રીતે વાવે છે. એટલે વીઘા એટલા જ રહ્યા પણ વાવેતરની જગ્યા જે હતી લાઇનોની એ વધારે થઈ ગઈ, એટલા માટે પ્રોડક્શન પણ સારું. એનું એક બીજું પણ રીઝન છે, ખેડૂતોનું કહેવું છે કે જે ફેન્સિંગ મારી એટલે એને જેને ખેતરમાં ફેન્સિંગ મારી છે એ લોકોને થોડીક વધારે આવક ઉત્પાદન થયું છે, કારણ કે બિલકુલ એને નુકસાની નથી થઈ રોજ એને ભૂંડતી. અને ત્રીજા નંબરની અંદર ઓગસ્ટમાં જે વરસાદ નહોતા અને વીજળી 10 કલાક આવી એમાં પાણી અનુસાર પવાઈ ગયું એટલે પણ ઉત્પાદન વધવાનું અમને અનુમાન આ તારણ આવ્યું છે. નહીં, ભાવ તો ડિમાન્ડ ઉપર છે. અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ 1500-1700 રૂપિયાની મગફળી જતી હતી એ હવે અત્યારે આજે જાય, પણ આજે એકી સાથે જે વેચવા આવી ખેડૂતો એને પોતાને જરૂર હોય, દિવાળીના તહેવાર આવે છે, મજૂરી ચૂકવવાની હોય, ખાતરના ચૂકવવાના, નવા બિયારણ લેવાના હોય શિયાળુ પાકના, એટલે સ્વાભાવિક છે કે વેચવા આવ્યા અને બજાર ઘટી છે. એવી જ રીતે જ્યારે ઓફસિઝન થશે એટલે ઓટોમેટિક માલ નહીં મળે ને ડિમાન્ડ આવી રીતે લગભગ ચાલુ રહે તો સ્વાભાવિક છે થોડી અપડેટ થાય જ ભાવના.